નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે લોગેરિધમ એટલે કે લઘુગણક આ ચેપ્ટરના એક્ઝામ્પલને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ આપણી પાસે એક્ઝામ્પલ છે કે લોગ 51/80 પ્લસ લોગ 44/85 માઇનસ લોગ 99/160 માઇનસ લોગ 8/15 ઇઝ ઇક્વલ ટુ 0 પ્રૂવ કરો. ઓકે, સૌ પ્રથમ આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે આપણે શું કરીશું, તો કે આ જે લેફ્ટ સાઈડ છે એને આપણે LHS તરીકે લઈ લઈશું અને ત્યારબાદ એનું આપણે શું આપીશું, સિમ્પ્લિફિકેશન, અને એનો આન્સર આપણે શું લાવવાનો પ્રયત્ન કરીશું, 0. ઓકે, તો સૌ પ્રથમ આ જે લેફ્ટ સાઈડ છે એને આપણે LHS તરીકે લઈ લઈએ. LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, તો સૌ પ્રથમ LHS તરીકે LHS ઇઝ ઇક્વલ ટુ લોગ 51/80 પ્લસ લોગ 44/85 માઇનસ લોગ 99/160 માઇનસ લોગ 8/15. ઓકે, એટલે કે આ લેફ્ટ સાઈડ જે છે એને આપણે LHS તરીકે લઈ લીધી. ઓકે, હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન આપતા પહેલા થોડીક લોગેરિધમની બેઝિક ટર્મ્સ સમજી લઈએ અને ત્યારબાદ આનું આપણે સિમ્પ્લિફિકેશન આપવાનો પ્રયત્ન કરીશું. તો આપણે આવું શીખી ગયા છે લોગની અંદર કે લોગ એ પ્લસ લોગ બી હોય, લોગ એ પ્લસ લોગ બી હોય, ઓકે, તો આપણે આને શું લખી શકીએ, તો કે લોગ એ ઇન્ટુ બી આ રીતે લખી શકીએ. કે જ્યારે અહીંયા બેઝ ન આપ્યા હોય તો કેવા બેઝ સમજી લેવાના, સેમ સમજી લેવાના, અને જો વચ્ચે પ્લસ હોય તો પછી આ બંને ટર્મનું શું થઈ જાય, અહીંયા મલ્ટીપ્લિકેશન. ઓકે, આ ઇક્વેશન ઓલરેડી આપણે સમજી ગયેલા છીએ. બીજું એક ઇક્વેશન આપણે સમજેલા કે લોગ એ માઇનસ લોગ બી હોય તો પછી આપણે આને શું લખી શકીએ, તો કે લોગ એ ડિવાઈડ બાય બી આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. જ્યારે બેઝ ના આપ્યા હોય તો કેવા સમજી લેવાના, સેમ, અને વચ્ચે માઇનસ છે એટલા માટે આ બંને ટર્મનું શું થઈ જાય, ડિવાઈડ, એટલે કે એ ડિવાઈડ બાય બી લખી શકાય. ઓકે, હવે આને આ રીતે પણ લખી શકાય, ધ્યાન આપજો, આને આ રીતે પણ લખી શકાય કે લોગ એ ડિવાઈડ બી. ઓકે, આ બંને પેટર્ન છે કે એ બાય બી અથવા તો એ ડિવાઈડ બી, આ બંને રીતે એને લખી શકાય. હવે આ બંને ઇક્વેશન તો આપણે શીખી જ ગયા છીએ, પરંતુ આ બંને ઇક્વેશનને મિક્સ ફોર્મમાં આપે તો આપણે એનો આન્સર કેવી રીતે લખી શકીએ એ પણ આપણે અહીંયા જોઈએ. તો ધ્યાન આપજો કે કદાચ આવું આપે કે લોગ એ પ્લસ લોગ બી માઇનસ લોગ સી આ રીતે તમને આપવામાં આવે, તો હવે આપણે શું લખી શકીએ, તો ધ્યાન આપજો, પ્લસ હતું તો આ બંને ટર્મનું શું લખ્યું અહીંયા, મલ્ટીપ્લિકેશન. ઓકે, અને જો વચ્ચે માઇનસ હતું તો આ બંને ટર્મનું શું લખ્યું, ડિવાઈડ, એટલે વચ્ચે માઇનસ હોય તો અહીંયા શું આવી જાય છે, ડિવાઈડ આવી જાય છે. તો હવે આપણે આને શું લખી શકીએ, તો ધ્યાન આપજો, લોગ બ્રેકેટમાં એ, પછી આ પ્લસ છે એટલે ઇન્ટુ બી, અને અહીંયા વચ્ચે શું છે, માઇનસ, એટલે અહીંયા શું આવશે, ડિવાઈડ સી બ્રેકેટ ઓવર, આ રીતે આપણે લખી શકીએ. ઓકે, ફરી એકવાર, અહીંયા કોઈ જગ્યાએ બેઝ છે નહીં, કોઈ જગ્યાએ બેઝ છે નહીં, એટલે આપણે શું સમજવાનો, સેમ સમજી લેવાનો. ઓકે, હવે જો બેઝ સેમ હોય તો પછી લોગ એ પ્લસ લોગ બી છે, ઓકે, તો વચ્ચે શું છે, પ્લસ, તો આ બંને ટર્મનું શું થાય, મલ્ટીપ્લિકેશન. હવે અહીંયા વચ્ચે શું છે, માઇનસ છે, એટલે અહીંયા શું આવશે, ડિવાઈડ, અને અહીંયા સી છે એટલે સી, આ રીતે આપણે લખી શકીએ. ઓકે, હવે આ જે ફોર્મ્યુલા આપણે સમજ્યા છીએ એનો યુઝ કરી અને આપણે જે આ લેફ્ટ હેન્ડ સાઈડ છે એનું સિમ્પ્લિફિકેશન આપવાનો
प्रयत्न करिए। तो ध्यान आप जो अहीं कोई जगह बेस छे, बेस छे ज नहीं, तो केवा बेस समझवाना, सेम। अने जो बेस सेम होय तो पछी आपणे आ बन्ने इक्वेशन अहीं यूज करी सकीए। तो अहीं ध्यान आपजो, लॉग ब्रेकेट मा 51 अपॉन 80 वच्चे शू छे प्लस, एटले अहीं शू आवशे इनटू 44 अपॉन 85। हवे अहीं शू छे माइनस छे, तो माइनस होय तो शू आवे डिवाइड, એટલે અહીંયા શું કરી દઈએ ડિવાઈડ 99 અપોન 160, ફરી માઇનસ છે એટલે ફરી અહીંયા શું આવશે ડિવાઈડ 8 અપોન 15 બ્રેકેટ ઓવર। આ રીતે આપણે લખી શકીએ, એટલે કે અહીંયા જે આ એડિશન અને સબટ્રેક્શન નું જે ઇક્વેશન છે, ઓકે, એને મિક્સ ફોર્મમાં જો આ રીતે બતાવવામાં આવે તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ। તો એ જ ફોર્મ્યુલાનો અહીંયા આપણે યુઝ કર્યો છે। હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન આપવાનો પ્રયત્ન કરીએ, તો ધ્યાન આપજો કે લોગ બ્રેકેટમાં 51 અપોન 80 ઇન્ટુ 44 અપોન 85। હવે અહીંયા ડિવાઈડ છે, અહીંયા શું છે ડિવાઈડ છે, હવે એ ડિવાઈડ ની જગ્યાએ મલ્ટીપ્લાય કરવું હોય તો શું થાય, તો કે આ જે નંબર છે એનું શું થઈ જાય રેસીપ્રોકલ, એટલે કે વ્યસ્ત થઈ જાય, શું થઈ જાય વ્યસ્ત થઈ જાય, એટલે હવે શું લખી શકાય, તો કે 160 અપોન 99। ડિવાઈડ ની જગ્યાએ મલ્ટીપ્લાય કરવું હોય તો આ નંબર નું શું કરી દેવાનું વ્યસ્ત, એવી રીતે અહીંયા પણ મલ્ટીપ્લાય કરવું છે તો અહીંયા શું થઈ જાય 15 અપોન 8 બ્રેકેટ ઓવર। કોઈકને એવો પ્રશ્ન પણ થાય કે આવું કેમ કર્યું, તો કે ભાઈ સિમ્પ્લિફિકેશનમાં સરળતા રહે એટલા માટે, ઓકે। કદાચ કોઈકને આ ના ખબર પડી હોય તો હું એના માટે અહીંયા તમને અલગથી સમજાવું છું કે માની લો કે તમને આ રીતે આપવામાં આવે કે લોગ 4/5 માઇનસ લોગ 8/10, ઓકે, આ રીતે તમને આપવામાં આવે, તો આનું સિમ્પ્લિફિકેશન આપણે કઈ રીતે લખી શકીએ, તો જો બંને જગ્યાએ બેઝ છે જ નહીં, બેઝ છે જ નહીં, તો કેવા સમજવાના, સેમ, વચ્ચે શું છે માઇનસ, તો પછી આ બંને ટર્મનું શું થઈ જાય ડિવાઈડ। તો હવે આપણે આને શું લખી શકીએ, જો ધ્યાન આપજો, લોગ બ્રેકેટમાં 4/5 ડિવાઈડ 8/10 બ્રેકેટ ઓવર, આવું લખી શકીએ, યસ, આવી રહ્યું ઇક્વેશન। હવે આનું થોડું સિમ્પ્લિફિકેશન આપીએ, જો લોગ બ્રેકેટમાં 4/5 ઇન્ટુ, આ 10 ક્યાં જાય, 10 ક્યાં જશે ઉપર અંશમાં, તો 10/8 આ રીતે આપણે આને લખી શકીએ છીએ। હવે તમે આ સ્ટેપને ભૂલી જાઓ, આ સ્ટેપને ભૂલી જાઓ, તો તમે ધ્યાન આપજો, અહીંયા આપણે આ રીતે લખી શકીએ ઓરમાં કે લોગ 4/5 ડિવાઈડ 8/10, આ રીતે લખી શકીએ ને, આવી રહી, જો આ વાત કરી અહીંયા, ઓકે, બંને વાત સેમ જ છે। હવે આ ટર્મને તમે અત્યારે ભૂલી જાઓ, હવે અહીંયા ઇન્ટુ કરવું હોય તો આનું શું થઈ જાય વ્યસ્ત, એ જ વાત હું અહીંયા કરી રહ્યો હતો ને કે અહીંયા જો મલ્ટીપ્લાય કરવું હોય તો આનું શું થઈ જાય વ્યસ્ત, તો જોઈ લો વ્યસ્ત જ છે, અહીંયા ડિવાઈડ ની જગ્યાએ શું કર્યું છે મલ્ટીપ્લાય, અને આ જે નંબર છે એનું અહીંયા શું થઈ ગયું છે વ્યસ્ત, ઓકે। તો એટલા માટે આપણે અહીંયા ડાયરેક્ટલી આ રીતે લખી શકીએ। તો ફરી એકવાર કહું છું કે પ્લસ હોય તો વચ્ચે મલ્ટીપ્લાય, માઇનસ હોય તો ડિવાઈડ, હવે ડિવાઈડ માંથી મલ્ટીપ્લાય કરવા હોય તો આ નંબર નું શું કરી દેવાનું રેસીપ્રોકલ, ઓકે, ડન। હવે આપણે અહીંયા ધ્યાન આપજો, હવે આપણે આને છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ કે જે 8મા 9મા ધોરણની અંદર આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ। તો જો 11 ચોક 44, 11 ચોક 44 અને 11 નવા 99, ઓકે, 80 × 2 એટલે 160 થાય, ત્યાર પછી 17 તારી 51 અને 17 × 5 = 85, ત્યાર પછી 5 તારી 15, ઓકે, 4 × 2 = 8, ઓકે, 2 × 2 = 8, ત્યાર પછી 3 × 3 એટલે કેટલા થાય 9, તો બંને કટ, તો હવે શું બચ્યું, હવે શું બચ્યું,
तो के मल्टीप्लिकेशन नो कॉन्स्टंट शू छे 1 तो अबे यहाँ शू बचू केवाय 1 એટલે અહીંયા શું લખી શકાય log 1 અને log 1 હોય તો પછી આનો આન્સર શું આવશે 0 અને જે આપણે અહીંયા લાવું હતું એટલે આપણે આને શું કહી દઈએ RHS રાઈટ હેન્ડ સાઈડ ઓકે ફરી એકવાર છેદ ઉડાડતા શીખવાડી દઉં બધા ધ્યાન આપજો અહીંયા 11 ચોક 44 11 9 99 ત્યાર પછી શું કર્યું 80 ગુણ્યા 2 એટલે કેટલા થાય 160 એટલે અહીંયા 2 આવશે ત્યાર પછી 17 તારી 51 ને 17 5 85 ત્યાર પછી શું કર્યું તો કે 5 તારી 15 ત્યાર પછી શું કર્યું તો કે 4 2 8 આ 2 અને આ 2 કટ 3 ઇન્ટુ 3 એટલે કેટલા થાય 9 તો એ બંને 3 આની જોડે કટ એટલે શું બચ્યું 1 એટલે log 1 શું થાય 0 જેને આપણે શું કહી દઈશું RHS ઓકે તો આ રીતે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય હવે કોઈ પણ એક્ઝામ્પલ ની અંદર આપણે જો આ બેઝિક ઇક્વેશન જો તમે સમજી લીધા હોય તો પછી આ ટાઈપના એક્ઝામ્પલ એ ખૂબ જ સરળતાથી તમે સોલ્વ કરી શકશો એક જ વાર ફરી રીકોલ કરાવું છું કે જ્યારે બેઝ ના આપ્યા હોય તો શું સમજી લો સેમ શું સમજી લેવાના સેમ વચ્ચે પ્લસ છે તો આ બંને ટર્મનું શું થશે મલ્ટીપ્લિકેશન અહીંયા શું છે માઈનસ તો એની જગ્યાએ શું લખી દો ડિવાઈડ અને આ લખી દો જે છે બેઠું અહીંયા માઈનસ છે તો અહીંયા પણ શું લખી દો ડિવાઈડ અને અહીંયા શું લખી દો 8 અપોન 15 ઓકે અને ત્યાર પછી આ ડિવાઈડ ને કાઢ્યું અને એની જગ્યાએ શું લખ્યું મલ્ટીપ્લાય તો પછી આ નંબર નું શું થઈ જાય રેસિપ્રોકલ શું થઈ જાય રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત ઓકે અને એ રીતે આપણે આ એક્ઝામ્પલ નું શું આપ્યું સિમ્પ્લિફિકેશન હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે એમાં LHS તમને આપ્યું છે કે LHS ઇઝ ઇક્વલ ટુ 2 log 6/7 પ્લસ 1/2 log 81/16 માઇનસ log 27/196 આ રીતે તમને સેકન્ડ એક્ઝામ્પલ આપ્યો છે આ તમારી LHS સાઈડ છે શું છે LHS સાઈડ છે અને તમને પ્રૂવ કરવાનું કહે છે કે log 12 પ્રૂવ કરો આનો જે આન્સર છે આનું સિમ્પ્લિફિકેશન શું આવવું જોઈએ આન્સરમાં log 12 એવું તમને અહીંયા કહેવામાં આવ્યું છે એટલે કે તમારી રકમ પહેલા કેવી હશે તો કે આના ઇઝ ઇક્વલ ટુ log 12 પ્રૂવ કરો તમને આવું આપવામાં આવ્યું હશે ઓકે હવે અહીંયા મેં ડાયરેક્ટલી શું લઈ લીધું આને LHS ઇઝ ઇક્વલ ટુ સમથિંગ લઈ લીધું અને આનો આન્સર આપણે શું લાવવાનો પ્રયત્ન કરીશું log 12 ઓકે તો અહીંયા ધ્યાન આપજો કે લોગેરિધમની અંદર આપણે આ એક ઇક્વેશન શીખેલા કે log x રેસ ટુ n બેઝ a હોય log x રેસ ટુ n બેઝ a હોય તો આપણે આને શું લખી શકીએ તો કે આ જે x નો પાવર છે n એ કે આવી જાય log ની અંદર આગળ એટલે કે n ઇન્ટુ log x બેઝ a આ રીતે આપણે લખી શકીએ હવે જો આ સાઈડ હોય તો આપણે આનું સિમ્પ્લિફિકેશન આ લખી શકીએ તો પછી આનું સિમ્પ્લિફિકેશન આ પણ આપણે લખી શકીએ એટલે કે ઇક્વેશન ને બે રીતે વપરાય જો તમારી પાસે લેફ્ટ સાઈડ હોય તો એના સિમ્પ્લિફિકેશન તરીકે આપણે રાઈટ સાઈડ લખી શકીએ અને જો તમારી પાસે રાઈટ સાઈડ હોય તો રાઈટ સાઈડના સિમ્પ્લિફિકેશન તરીકે આપણે શું લખી શકીએ લેફ્ટ સાઈડ તો હવે અહીંયા તમે ધ્યાન આપજો ધ્યાન આપો ખાસ આ 2 ને આપણે ક્યાં લઈ જઈશું પહેલા પાછળ ક્યાં લઈ જઈશું પાછળ કેમ પાછળ લઈ જઈશું એ પણ તમને કહી દઉં જુઓ આ ઇક્વેશન તમારે યુઝ કરવું હોય તો લોગ ની આગળ કશું છે કઈ છે નથી અહીંયા પણ લોગ ની આગળ કઈ જ નથી આ તો સાઈન છે પ્લસ કોઈક પાછા એવું કે ભાઈ મને કઈક દેખાય છે પ્લસ દેખાય છે મને તો ભાઈ પ્લસ છે પણ કોઈક નંબર તો નથી જ ને તો લોગ ની આગળ કશું જ હોવું જોઈએ નહીં તો જ આપણે આ ઇક્વેશન ને યુઝ કરી શકીએ તો હવે આ 2 ને ક્યાં લઈ જઈએ પાછળ તો હવે જો કેવું લખાય
के log 6 by 7 raise to 2 ओके त्यार पछी वच्चे शू छे प्लस आ 1 half क्या जसे पाछळ तो शू लखाय log 81 upon 16 raise to 1 half ओके आ 2 पाछळ गया એટલે અહીંયા raise to 2 આ 1 half પાછળ ગયા એટલે 1 half આ તો બેઠી ટર્મ આ રીતે લખી દઈએ એટલે કે માઈનસ log 27 upon 196 ડન હવે આનું આપણે થોડું સિમ્પ્લિફિકેશન આપીએ કે log ચલો 6 નો સ્ક્વેર 6 into 6 36 ડિવાઈડ 7 નો સ્ક્વેર 7 into 7 49 ડન પ્લસ log હવે અહીંયા જો સ્ક્વેર રૂટ છે 1 half નો મતલબ જ શું કે 81 upon 16 નું સ્ક્વેર રૂટ જેને ના ખબર પડતી હોય એ અહીંયા ધ્યાન આપજો કે 81 raise to 1 half છે 81 raise to શું છે 1 half તો આપણે 81 ને શું લખી શકીએ તો કે 9 raise to 2 અને આ તો છે જ એટલે into 1 half 2 cut એટલે આનો આન્સર શું આવે 9 આવે એટલે કે આ 81 નું શું છે રૂટ છે એટલે કે આને આ રીતે આપણે લખી શકીએ 81 નું વર્ગમૂળ એ શું થાય 9 એ રીતે 16 નું વર્ગમૂળ શું થશે 4 શું થશે 4 તો 81 upon 16 raise to શું હતું 1 half એટલે કે આનું વર્ગમૂળ કાઢવું પડે એટલે અહીંયા શું આન્સર આવશે તો કે 9/4 ત્યાર પછી તો આ બેઠી ટર્મ લખી દઈએ કે log 27 upon 196 ઓકે હવે આગળ તમને આવડી જ જશે હવે તો જો અહીંયા કોઈ જગ્યાએ બેઝ છે જ નહીં તો શું સમજવાના સેમ અને જો લોગ ની આગળ કસે જ કોઈક આગળ કશું છે જ નહીં એટલે આ મિક્સ ઇક્વેશન આપણે યુઝ કરી શકીએ તો ધ્યાન આપજો log બ્રેકેટમાં 36 upon 49 વચ્ચે પ્લસ છે એટલે અહીંયા શું આવશે ઇનટુ 9 upon 4 અહીંયા માઈનસ છે એટલે અહીંયા શું આવશે ડિવાઈડ 27 upon 196 બ્રેકેટ ઓવર ડન કેટલાક સ્ટુડન્ટ કદાચ એમની કોલેજમાં આ રીતે મેથડ કરાવે કે આ માઈનસ છે તો અહીંયા તમે ડાયરેક્ટ શું લખી દો મલ્ટીપ્લિકેશન અને આનું શું કરી દો વ્યસ્ત એવું ઘણા શીખવાડે છે તો એ કંઈ ખોટું નથી અહીંયા તમને માઈનસ આપ્યું છે એટલે અહીંયા તમને શું કહે કે ભાઈ અહીંયા મલ્ટીપ્લાય કરો અહીંયા શું કરો મલ્ટીપ્લાય અને આ નંબરનું ડાયરેક્ટલી શું કરી દો વ્યસ્ત તો એ વાત પણ કેવી છે સાચી જ છે ટૂંકમાં એક સ્ટેપ વચ્ચે એ લોકો લખતા નથી બાકી તો રીત સાચી જ છે એમની ખોટું કહેવાય નહીં તો log બ્રેકેટમાં 36 upon 49 into 9/4 હવે જો ડિવાઈડ છે ને મલ્ટીપ્લાય કરવું હોય તો આ નંબરનું શું કરી દેવાનું વ્યસ્ત તો 196 upon 27 બ્રેકેટ ઓવર ઓકે હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે તો ખાસ ધ્યાન આપજો કે આનું સિમ્પ્લિફિકેશન આપણે કઈ રીતે આપી શકીએ તો ધ્યાન આપશો તો આવડી જશે તો જુઓ 9 તારીખ 27 9 4 36 ઓકે ડન ત્યાર પછી આ 49 છે એને આપણે શું લખી શકીએ તો કે 7 × 7 શું લખી શકીએ 7 × 7 એટલે 49 જ થાય ઓકે અને આને આપણે શું લખી શકીએ 196 ને તો કે 14 × 14 14 × 14 એટલે 196 જ થાય ઓકે તો ફરી એકવાર 9 તારીખ 27 9 4 36 એટલે પેલા 99 તો કટ તો શું બચે 4 અને અહીંયા શું બચે 3 ત્યાર પછી 49 ને શું લખ્યા 7 × 7 196 ને શું લખ્યા 14 × 14 તો ધ્યાન આપજો 7 × 2 14 એટલે અહીંયા 2 રહે 2 × 2 કેટલા થાય 4 તો જો આ 4 જોડે કટ તો 2 ગયા અને આ 4 ગયા ઓકે હવે આપણી પાસે શું બચ્યું એ ધ્યાન આપો તો કે log બ્રેકેટમાં 9 × 4 એટલે કે 4 × 9/3 હવે અહીંયા જુઓ અહીંયા શું કટ થશે તો કે 3 તારી 9
અને 4 તારીખ કેટલા થાય 12 એટલે અહીંયા શું લખી શકે log 12 અને log 12 એ આપણે શું કરવું તો પ્રૂવ કરવું તો તો આપણે આને શું કહી દઈશું RHS ઓકે તો આ રીતે આ એક્ઝામ્પલ ને પણ સોલ્વ કરી શકાય ફરી એકવાર અહીંયા આગળ 2 હતા તો ક્યાં લઈ ગયા પાછળ અહીંયા 1 હાફ હતા તો ક્યાં લઈ ગયા પાછળ ઓકે કેમ આવું કર્યું તો કે આ જે પ્લસ અને માઈનસ ના જે ઇક્વેશન છે એ યુઝ કરવા માટે તો એ આપણે અહીંયા લઈ ગયા તો જો 6 નો સ્ક્વેર 36 7 નો સ્ક્વેર 49 81 અપોન 16 નું સ્ક્વેર રૂટ એટલે 9/4 ત્યાર પછી કોઈ બેઝ છે નહીં એટલે બેઝ કેવા સમજી લેવાના સેમ વચ્ચે અહીંયા પ્લસ છે એટલે અહીંયા મલ્ટીપ્લાય અહીંયા વચ્ચે માઈનસ છે એટલે અહીંયા ડિવાઈડ ડિવાઈડ ને મલ્ટીપ્લાય માં ફેરવવા માટે આ નંબર નું શું થઈ જાય રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત અને કોઈકને આ છેદમાં કઈ ખબર ન પડી હોય તો ફરી એકવાર હું અહીંયા બતાવું છું ધ્યાન આપજો 36 upon 49 હતું ત્યાર પછી 9 into 9/4 હતું into 196 upon 27 હતું ઓકે જેને ના ખબર પડી અહીંયા ધ્યાન આપો તો જુઓ આ 36 છે અને 9 into 4 લખ્યું 49 છે અને 7 into 7 લખ્યું ત્યાર પછી આ 9 ને તો બેઠા એવા જ રવા દીધા 4 ને પણ એવા જ રવા દીધા 196 ને 14 ઇન્ટુ 14 લખી દીધા અને 27 ને 9 ઇન્ટુ 3 લખી દીધા ઓકે તમે બેઝિકલી આ ટાઈપનું સિમ્પ્લિફિકેશન ઓલરેડી શીખી જ ગયા છો આ 99 કટ 7 ઇન્ટુ 2 7 ઇન્ટુ 2 એટલે 14 જ થાય 2 ઇન્ટુ 2 એટલે કેટલા થાય 4 તો આ 2 2 અને આ 4 કટ હવે તમે અહીંયા ધ્યાન આપજો 3 તારી 9 તો હવે શું દેખાય છે બચેલું 4 અને 3 તો 4 ઇન્ટુ 3 એટલે આનું સિમ્પ્લિફિકેશન શું લખી શકાય 4 ઇન્ટુ 3 એટલે 12 તો જોઈ લો અહીંયા મેં એ જ લખ્યું છે log 12 અને એને જ આપણે પ્રૂવ કરવું હતું તો આ રીતે તમે પ્રૂવ ધેટ ના સમ એ ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકશો ફક્ત તમારા માઇન્ડમાં કેટલા ઇક્વેશન હોવા જોઈએ તો કે જોઈ લો આ બે મુખ્ય ઇક્વેશન છે 1 અને 2 આ એ બંને ઉપરથી બનાવેલું આ એક ઇક્વેશન છે ઇક્વેશન ના કહી શકાય પરંતુ એને સમજવા માટે આ મેં અહીંયા લખ્યું છે અને એક આ જે ઇક્વેશન છે ત્રીજા નંબરનું જો એ તમને ત્રણે ત્રણ ઇક્વેશન આવડતા હોય તો આ ટાઈપનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો એ તમે ખૂબ જ આસાનીથી સોલ્વ કરી શકશો બીજી એક અહીંયા હિન્ટ આપી દઉં કે એક્ઝામની અંદર સામેવાળાને કંઈ આપણે ખબર નથી પાડવાની કે ભાઈ મને છેદ ઉડાડતા આવડે છે માની લો કે કોઈક સ્ટુડન્ટને છેદ ઉડાડતા નથી આવડતા પણ એના મેથડ આવડે છે એટલે કે આ સ્ટેપ સાચું કરતા આવડે છે આ સ્ટેપ પણ કરતા આવડે છે આ સ્ટેપ પણ કરતા આવડે છે અને આ સ્ટેપ પણ કરતા આવડે છે ઓકે માની લો કે છેદ ઉડાડતા આવડતા જ નથી તો શું કરવાનું ડાયરેક્ટ લોગ 12 જવાબ લખી દો અને RHS તો એટલીસ્ટ તમારો એક પણ માર્ક કપાય નહીં બરાબર તો આ બાબતો પણ તમે ખાસ ધ્યાનમાં લેવાની છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ટાઈપના બીજા એક્ઝામ્પલને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ ફોર વોચિંગ